તો બાર મિત્રો જે આપણે કાર્ય કરે છે તો તે મહાન એટલે કઈ રીતે એ ઇમ્પોર્ટન્ટ બને છે તે વિશે આજે આપણે જોઈશું છે ખબર ને બાળકો હા હાથી સિંહ દીપડો ચિત્તો જીરાફ આ બધા પ્રાણીઓ રહેતા હતા અને બધા પ્રાણીઓ હળી મળીને રહે છે બાળ મિત્રો તમે હવે ચિત્ર જુઓ અને કઈ વાર્તા છે તે મને કહેજો હવે સમજ પડી કે આ કઈ વાર્તા છે હા તો બાર મિત્રો સસલું અને કાચબો એની વાર્તા તો તમે સાંભળી જ છે ને આ વાર્તામાં કોણ જીતે છે હા ધીરે ધીરે ચાલતો કાચબો તો કાચબા અને સસલાની અહીં આપણે વાતો આગળ જોઈએ કાચબો અને સસલાની રેસમાં જ્યારથી કાચબો રેસમાં જીતી ગયો હતો ત્યારથી અભિમાની થઈ ગયો હતો તે પોતાને મહાન સમજવા લાગ્યો અને વારંવાર કાચબો સસલાની લડાઈ થતી રહેતી હતી કોઈકવાર કાચબો કહે કે હું મહાન છું કોઈવાર સસલું કહે એ તો હું સૂઈ ગયો હતો એટલે તું જીતી ગયો પણ હું જ મહાન છું આમ બંને એકબીજા સાથે ઝઘડો કરતા રહેતા હતા આ રીતે એકવાર ગુવર ઝાડ પર બેઠું બેઠું આ બેને જોતું હતું કાચબો કહે હું વધારે બરવાન છું સસલું કહે હું જીતી શકું છું સસલું કહે એકવાર રેસ જીતી તેથી શું બધા જાણે છે કે હું તારા કરતાં વધુ ઝડપથી દોડી શકું છું બંને અંતે ક્યાં જાય છે ગુવર પાસે ગુવર ઝાડ પર બેઠું બેઠું જોતું છે અને ગુવર કહે છે તમારા બંને કરતાં વધુ એક બરવાન છે સસલું અને કાચબો કહે છે બોલો કોણ બરવાન છે સિંહ કુંવર કહે છે ઉમા સિંહથી તો બધા જ ડરે સિંહ એના નખથી બધાનો શિકાર કરે છે બધા પશુઓને શું કરે છે બાળકો ખાઈ જાય છે એ સૌથી બરવાન કહેવાય તો સસલું અને કાચબો હા પાડે છે બરાબર છે હા ગુવરભાઈ હા સિંહ રાજા બધાથી બરવાન છે પણ ગુવર સસલું અને કાચબાને આગળ પણ કંઈક કહે છે કે સિંહ રાજા પણ કોઈકનાથી ડરે છે કંતારી જાય છે હેરાન થઈ જાય છે તો કોણ હશે બાળકો વિચારો સૂરજ સૂરજની ગરમીથી બધા કંતારે છે ત્રાહી મામ પોકારે છે સૂરજનો તાપ એટલો બધો લાગે છે કે સિંહ રાજા પણ કંતાળી જાય છે ગભરાઈ જાય છે તેથી સૂરજ વધુ બરવાન કહેવાય ત્યારે કાચબો અને સસલો કહે હા હા છે મંજૂર સૂરજ સૌથી તાકતવાર કહેવાય ઘુવડ હવે આગળ બોલે છે પણ સૂરજનો તાપ ક્યાં સુધી હોય બોલો હા સૂરજની આગળ વાદળ આવી જાય તો સૂરજનો તાપ ઓછો થઈ જાય એટલે વાદળ આ સૂરજને પણ છુપાવી દે છે તો સૂરજ કરતાં કોણ બરવાન કહેવાય બોલો બાળકો વાદળ આમ કુંવર કહે છે બંને બોલ્યા બંને કોણ સસલું અને કાચબો બંને કહે છે સાચી વાત એટલે વાદળ વધુ બરવાન કહેવાય હા હા છે મંજૂર આમ સસલું અને કાચબો બોલે છે કે વાદળ જ સૌથી તાકતવર પણ બાળકો વાદળોને પણ કોઈ હરાવે છે કોણ હા હવા હવાથી વાદળો દૂર દૂર ફેંકાઈ જાય છે વાદરોને હવા દૂર દૂર સુધી ફેંકી દે છે તો વાદળ કરતાં હવા વધારે બરવાન ગણાય ને બંને એકબીજાની સામે જોઈ બોલવા લાગ્યા હા હા અમને મંજૂર છે હવા જ સૌથી તાકતવર છે બંનેની વાતો સાંભળી ઘૂવડ હસવા લાગ્યો અને સમજાવતા કહ્યું બધા જ પોતપોતાની રીતે બરવાન અને હોશિયાર હોય છે કોઈ કોઈ નાથી ચડ્યાતું હોતું નથી માતે ઝઘડો કરવાનું છોડો અને દોસ્તી કરીને હળીમળીથી રહો કાચબો અને સસલાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ફરીથી મિત્રો બની ગયા અને જંગલમાં બધા પ્રાણીઓ મળીને રહેવા લાગ્યા બાળ મિત્રો વાર્તા સાંભળવાની મજા આવીને તો આવી નવી નવી વાર્તાઓ સાથે આપણે હવે ફરી મળીશું તો બાય બાર મિત્રો